અને હવે જોઈએ મહત્વના સમાચાર. દિલ્હીની જેમ અમદાવાદમાં શાળાઓ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદની 4 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચ SOGની ટીમે તપાસ શરૂ કરી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ તૈયાર છે, તપાસમાં લાગી છે. તો રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન સામે આવ્યું છે. ધમકી બાદ આર્મી કન્ટેનમેન્ટમાં તપાસ થઈ, પરંતુ તેમાંથી કંઈ ન મળ્યું હોવાની વાત સામે આવી છે. તો બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપવામાં આવી છે અમદાવાદની શાળાઓમાં. દિલ્હીની જેમ અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદની 4 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી છે. વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉદય રંજન. જી ઉદય, અમદાવાદની 4 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળી છે, શું છે વધુ વિગતો? બંજી, જો વાત કરવામાં આવે તો આજ સવારે જ તે અમદાવાદની મુખ્ય સ્કૂલો જે આવેલી છે, જેની અંદર આર્મી કેન્ટોનમેન્ટ શાહીબાગ આવેલી છે એક સ્કૂલે, બીજી સ્કૂલ જે છે અમૃતા વિદ્યાલય જે ઘાટલોડી આવેલી છે, ત્રીજી સ્કૂલ જે છે ચાંદખેડામાં ONGC કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે. આ ત્રણે ત્રણ સ્કૂલને જે છે એક ઇમેલ આવ્યા હતા. ઇમેલની અંદર નોંધેલું હતું કે તમારી સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવેલો છે અને બોમ્બ થી બ્લાસ્ટ થશે, બ્લાસ્ટ થયા બાદ જે છે ત્યાં લાશોના ઢેર થઈ જશે. અને એક સંગઠનનું જે નામ છે એ પણ આ ઇમેલ આઈડીમાં નોંધવામાં આવેલું છે. આ મેલ મળતાની સાથે જ તે બનતી લોકલ પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ SOG અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમો જે છે એને જાણ થતાની સાથે તાત્કાલિક જે સ્કૂલો છે સ્કૂલો ઉપર અલગ અલગ ટીમો જે છે પહોંચી ગઈ હતી. પહોંચ્યા બાદ જે છે તપાસ હાથ ધરવામાં આવેલી હતી. પરંતુ અત્યાર સુધીમાં એક સ્કૂલ જે છે એ ચેક થઈ ચૂકી છે. આર્મી કેન્ટોનમેન્ટ શાહીબાગ જે આવેલી સ્કૂલ છે એ ચેક થઈ ચૂકી છે સંપૂર્ણ રીતે. ત્યાં કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ નથી મળી. બાકીની જે બે સ્કૂલો છે ઘાટલોડિયા અમૃતા વિદ્યાલય અને ચાંદખેડા ONGC કેન્દ્રીય વિદ્યાલય, આ બંને જગ્યાઓ પર થોડા સમયની અંદર પોલીસની ટીમ જે છે પહોંચશે અને તપાસ હાથ ધરશે. પરંતુ પોલીસને એવી આશા છે કે ત્યાં પણ કોઈપણ વસ્તુ નહીં મળે, કારણ કે આ ધમકી ભરેલો ખાલી ઇમેલ છે. ઇમેલની અંદર જે સંગઠનનું નામ નોંધવામાં આવ્યું છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. બીજી પ્રાથમિક તપાસમાં એ પણ વસ્તુ સામે આવ્યું છે બંસી કે આ ઇમેલ આઈડી જે છે એ રશિયન સર્વરથી મોકલવામાં આવેલું છે, જેને લઈને ડાર્ક વેબનો ઉપયોગ થયો હોય એવી પ્રકારની પોલીસને શંકા છે. તો પોલીસે અત્યારે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આવતીકાલે મતદાન છે, મતદાન પહેલા આ પ્રકારના ઇમેલ આઈડીથી પોલીસ પણ ક્યાંક ને ક્યાંક સતર્ક થઈ ગઈ છે. મોટાભાગની સ્કૂલોમાં જે છે અત્યારે, એટલે આ સિવાયની જે બાકીની સ્કૂલો છે તેની અંદર તો અત્યારે ઇલેક્શનને લઈને પોલીસનો બંદોબસ્ત તો ગોઠવાયેલો જ છે, એટલે અન્ય કોઈ સ્કૂલોમાં કોઈ પણ પ્રકારની હજુ સુધી વાંધાજનક વસ્તુઓ નથી મળી. તેમ છતાં પણ અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ SOG અને સાયબર ક્રાઇમ જે છે એ અગમચેતી પગલાઓ લઈ રહી છે. જી ઉદય, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો આ સાથે એક તરફ આવતીકાલે જ્યારે મતદાન યોજાવા જઈ રહ્યું છે રાજ્યમાં, અને બીજી તરફ દિલ્હીની જેમ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી સામે આવી છે. અમદાવાદની 4 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી છે. હાલ જે રીતે ઇલેક્શનનો માહોલ છે અને તેને લઈ અને પોલીસ બંદોબસ્ત તો જોવા મળી જ રહ્યો છે. આ સાથે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ. જી ગૌરવ, એક તરફ ઇલેક્શન અને બીજી તરફ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, શું છે વધુ વિગતો? બંસી, વાત કરીએ તો દિલ્હીમાં જે પ્રકારે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી રશિયન સર્વર ઉપરથી, આ ઇમેલ આવ્યો હતો, બરાબર એ જ પ્રકારની ધમકી અમદાવાદની 3 સ્કૂલોને મળી છે, જેમાં ONGCનું કેન્દ્રીય વિદ્યાલય, કેન્ટોનમેન્ટનું કેન્દ્રીય વિદ્યાલય અને અમૃતા વિદ્યાલય ગાટોડાનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે આવતીકાલે જ્યારે ગુજરાતમાં 3rd તબક્કાની ચૂંટણીનું મતદાન 25 બેઠકો પર થવાનું છે, તેને લઈને તંત્ર સંપૂર્ણ એલર્ટ છે અને ત્યારે એવામાં આ જે ધમકી મળી છે તેના કારણે કેટલીક કુશંકાઓ ઉત્પન્ન થઈ રહી છે. જો કે જે ધમકી મળી છે તેના પગલે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ છે. ATS, SOG અને બોમ્બ સ્કોડ સાથે જે ઘટનાસ્થળ છે, જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે તેને, કેન્ટોનમેન્ટની સ્કૂલ છે તે ચેક કરી લીધી છે. હવે ONGC અને અમૃતા વિદ્યાલય છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવાનું છે. પ્રથમ સ્કૂલ જે ચેક કરી તેમાં કંઈ પણ વાંધાજનક મળ્યું નથી, એટલે બાકીની બે સ્કૂલોના પણ પૂરતી તકેદારી સાથે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી મહત્વની વાત એ પણ છે કે અત્યારે હાલ સ્કૂલોમાં વેકેશન હોવાથી કોઈપણ પ્રકારની ચિંતાનું કારણ વિદ્યાર્થીઓ માટે રહેતું નથી, પરંતુ જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે આવો જે મેલ આવ્યો હોય તેમાં કઈ રીતે તકેદારી રાખવી તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. રશિયન સર્વર ઉપરથી ઇમેલ આઈડી, સર્વરના ઇમેલ આઈડી ઉપરથી આ મેલ મળ્યો છે, તેમાં કેટલી સત્યતા છે તે હા જે પ્રથમ દ્રષ્ટિએ બોમ્બ ચેકિંગ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરાશે ત્યારબાદ ખબર પડશે કે ઇમેલની કેટલી સત્યતા છે. માત્ર ધમકીભર ઇમેલ હતો કે તેમાં કોઈ સત્યતા પણ હતી? બનશે. જી ગૌરવ, આપ જોડાયા તે બદલ આભાર.
વધુ વિગત આપણી સાથે જે 24 કલાક સાથે જોડાઈ ચૂક્યા છે ડીસીપી અજીત રાજન. જી અજીતજી, જે 24 કલાકમાં આપનું સ્વાગત છે. જે રીતે ઇલેક્શનનો માહોલ છે અને સાથે સાથે જે સ્કૂલોને ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. હેલો હેલો હા જી હેલો જી અજીતજી, જે રીતે ઇલેક્શનનો માહોલ છે અને બીજી તરફ સ્કૂલને ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. એ સવારે 7 સ્કૂલોમાં એક ઈમેલ આવેલો હતો જેમાં એના અમુક ધમકી ભરા મેસેજો લખેલા હતા કે એમને બોમ્બથી ઉડાવવાની દેવામાં આવશે. તે બાબત આપણે સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં સિટી પોલીસની જુદા જુદા યુનિટો બિલકુલ ચુસ્તપણેથી કામ કરી રહી છે અત્યારે. જી, એક તરફ આવતીકાલે જે મતદાનનો દિવસ છે, પહેલા દિલ્હીમાં અને ત્યારબાદ હવે અમદાવાદમાં જે ધમકી આપવામાં આવી છે, કઈ કઈ સ્કૂલોના નામ આમાં સામેલ છે? એમાં 8 સ્કૂલો છે, એમને લિસ્ટ આપણે મળી જશે. પણ આમાં આપણે અત્યારે ફિઝિકલી ઓન ગ્રાઉન્ડ પર જે સ્કૂલો છે ત્યાં પણ આપણે ચેકિંગ કરવામાં આવી રહી છે અને એ બાબત આપણે આગળ તપાસ ચાલુ છે. હે ને, થોડું આપણે સિગ્નલ ઓછું આવે છે. જી, આવતીકાલે જે છે અનેક નેતાઓ જે છે ગુજરાતમાં વોટિંગ માટે આવશે અને ત્યારબાદ જે વોટિંગને લઈને પણ બંદોબસ્ત લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે અજીત રાજનજીનો. તો જે રીતે ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયનું પણ નામ સામેલ છે, તો એક તરફ જે છે ચૂંટણીનો માહોલ છે, અનેક નેતાઓ રાજ્યમાં આવશે, પરંતુ હાલ આ માહિતી મળી રહી છે.